नमस्ते विद्यार्थी मित्रों, धोरण आठनी अंदर आज आप व्याकरण टॉपिक चलाइसू जेनु नाम है सर्वनाम। तो जुए पहले तो जुए कि सर्वनाम कोने के सर्वनाम की व्याख्या शू है। अपने व्याकरण आगर प्रत्यय उपसर्ग संज्ञा लिंग परिवर्तन वचन परिवर्तन आटला टॉपिक आप आगे चालू चुके हैं। आज आप सर्वनाम जो तो सर्वनाम की व्याख्या शू है, सर्वनाम कोने कहे। तो जुए सर्वनाम जिन शब्द का प्रयोग संज्ञा के स्थान पर किया जाता है उन्हें सर्वनाम कहते हैं। संज्ञा आपने पहला संज्ञा भणी छे, संज्ञा એટલે કે नाम। कोई पण नाम હોય જેમ કે પાટણ છે, શહેર છે, નદીનું નામ છે, નદી છે, આવું કોઈ પણ નામ હોય, રાજા, મહારાજા, રમેશ, પરેશ, મહેશ, રીના, મીના, આવા કોઈ પણ નામને આપણે સંજ્ઞા કહીએ છીએ। तो जयरे नाम न बोलिए नाम की जगह जो शब्द उपयोग करे कि संज्ञा की जगह अपने जो शब्द उपयोग करे अपने सर्वनाम कही, मतलब कि नाम की जगह जो शब्द उपयोग करिए अपने सर्वनाम कही। जिन शब्द का प्रयोग संज्ञा के स्थान पर किया जाता है उन्हें सर्वनाम कहते हैं। कोई पर नाम है अपने संज्ञा कही। तो अँ शू कहे कि जे शब्द उपयोग संज्ञा की जगह કરવામાં આવે એને આપણે સર્વનામ કહીએ છીએ। તો સંજ્ઞા એટલે કે નામ, તો કે નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે એને આપણે સર્વનામ કહીએ છીએ। હવે જોઈએ કે સર્વનામના કેટલા પ્રકાર છે। તો સર્વનામના કુલ 6 પ્રકાર છે। પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ, પુરુષવાચક। બીજો પ્રકાર છે નિશ્ચયવાચક સર્વનામ। ત્રીજો પ્રકાર છે અનિશ્ચયવાચક સર્વનામ। ચોથો પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ। પાંચમો પ્રકાર છે સંબંધવાચક સર્વનામ અને છઠ્ઠો પ્રકાર છે નિજવાચક સર્વનામ। કુલ કેટલા પ્રકાર થયા? 6। પુરુષવાચક સર્વનામ, નિશ્ચયવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, સંબંધવાચક સર્વનામ અને નિજવાચક સર્વનામ। આપણે હવે સંજ્ઞા ભણી જોઈએ। સંજ્ઞાના કુલ કેટલા પ્રકાર હતા? 5। સર્વનામના કુલ કેટલા પ્રકાર છે? 6। તો હવે આપણે પહેલો પ્રકાર ભણીશું કે પુરુષવાચક સંજ્ઞા। તો ખરી સંજ્ઞાના 6 પ્રકાર છે, 6 પ્રકારની જુદી જુદી વ્યાખ્યા છે। એમાંનો પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ। પુરુષવાચક સર્વનામ આપણે કોને કહીએ છીએ? તો જોઈએ પુરુષવાચક સર્વનામ મતલબ કે વક્તા, શ્રોતા ઓર અન્ય વ્યક્તિ કે लिए जिन शब्दों का प्रयोग किया जाता है उन्हें पुरुषवाचक सर्वनाम कहते हैं। शू कहे छे के वक्ता, वक्ता એટલે આ હું બોલી રહી છું અને તમે લોકો સાંભળી રહ્યા છો માટે હું વક્તા છું, અને શ્રોતા એટલે તમે સાંભળો છો, તમે શ્રોતા છો, હું બોલું છું માટે હું વક્તા છું અને તમે શ્રોતા છો। ઓર અન્ય વ્યક્તિ એટલે બીજી કોઈ વ્યક્તિ કે જે જિન શબ્દોનો કા પ્રયોગ કિયા જાતા હૈ, વક્તા માટે, શ્રોતા માટે કે બીજી કોઈ વ્યક્તિ માટે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એને પુરુષવાચક સર્વનામ કહીએ છીએ। હવે પુરુષવાચક તો આપણને ખ્યાલ છે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એમ આપણે ત્રણ પુરુષ પુરુષવાચક સર્વનામની અંદર ત્રણ પ્રકારના પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। પ્રથમ પુરુષ એટલે કે હું પોતે, વક્તા પોતે પ્રથમ પુરુષ, બીજો પુરુષ એટલે કે શ્રોતા, સાંભળનાર વ્યક્તિ એ બીજો પુરુષ, અને ત્રીજા કોઈની વાત કરતા હોય, આપ મારા અને તમારા સિવાય ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોય તો એને આપણે ત્રીજો પુરુષ કહીએ છીએ। તો પુરુષના કેટલા પ્રકાર છે? કુલ 3 પ્રકાર, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। ગુજરાતીમાં કહું તો કે મારા માટે કયો શબ્દ વાપરું? હું તમને ભણાવું છું। તમારા માટે કયો શબ્દ વાપરું? કે તમે ભણી રહ્યા છો। ત્રીજા કોઈ વ્યક્તિ માટે કયો શબ્દ વાપરું? પેલો ભણી રહ્યો છે, પેલી ભણી રહી છે, એ આવી રહ્યો છે, એ આવી રહી છે, એ શબ્દ ત્રીજા પુરુષ માટે છે। જ્યારે પોતાના માટે હું, મારું છે, આ વસ્તુ મારી છે, આ મારું ઘર છે, આ વસ્તુ મેં બનાવી છે, આ મેં, હું, મારા, આ ગુજરાતીના શબ્દો એ પ્રથમ પુરુષ માટે છે। જ્યારે બીજા પુરુષ માટે તે શું ખાધું, તે શું કર્યું, તમે ક્યાં જાઓ છો, તમે શું લાવવાના છો, તારે શું જોઈએ, આ તો તું, તારે, તમારે, આ બધા શબ્દો કયા પુરુષ માટે છે? બીજા પુરુષ માટે।
જ્યારે ત્રીજા પુરુષ માટે મેં તમને હાલ કહ્યું પેલો પેલી એ આ શબ્દો કયા પુરુષ માટે છે ત્રીજા પુરુષ તો અહીંયા ત્રણ પુરુષ ની વાત થાય વક્તા એટલે કે બોલનાર વ્યક્તિ એટલે કે હું વક્તા છું તમે સાંભળો છો એટલે શ્રોતા છો અને હું જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરું તો એ અન્ય વ્યક્તિ કહેવાય છે તો વક્તા શ્રોતા ઓર અન્ય વ્યક્તિ કે લીએ જીન શબ્દોં કા પ્રયોગ કિયા જાતા હૈ ઉન્હે પુરુષવાચક સર્વનામ કહેતે હૈ તો શું કહે છે કે વક્તા હોય શ્રોતા હોય કે બીજો કોઈ વ્યક્તિ માટે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ પુરુષવાચક સર્વનામ આપણે ડિટેલમાં ભણવામાં આઠમા ધોરણમાં ત્રણેય પુરુષોને જુદા પાડીને ભણવામાં નથી આવતું પરંતુ આપણે જાણકારી માટે સમજાયા છે મેં તમને સમજાવ્યું છે કે ખ્યાલ આવી ગયો છે કે ત્રણ પુરુષ કોને કહેવાય પ્રથમ પુરુષ એટલે બોલનાર વ્યક્તિ બીજો પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ અને ત્રીજો પુરુષ એટલે કે બે વ્યક્તિ સિવાય બીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ તો એને આપણે ત્રીજો પુરુષ કહીએ છીએ તો હવે જોઈએ મેં હિન્દી ભણતી તો હું મેં શબ્દ મેં મારા માટે વાપર્યો કે મેં હિન્દી ભણતી હું એટલે કે હું હિન્દી ભણું છું તો અહીંયા મારા માટે શબ્દ વપરાયો છે મેં તો મેં શું છે પ્રથમ પુરુષ સર્વનામ પુરુષવાચક સર્વનામ તો કયું કયું સર્વનામ પ્રથમ પણ આપણે એવું ડિટેલમાં પૂછાવાનું નથી કે કયો પુરુષ પ્રથમ પુરુષ બીજો પુરુષ કે ત્રીજો પુરુષ માત્ર આપણે વાક્યમાં સર્વનામ ઓળખાવાનું છે કે પુરુષવાચક છે કે નિચયવાચક છે કે અનિચયવાચક છે કે સંબંધવાચક છે કે ગમે તે તો આપણે પહેલું વાક્ય છે મેં હિન્દી ભણતી હું તો મેં શબ્દ એ શ્રોતા માટે વાપર્યો છે તો મેં શબ્દ એ શું છે સર્વનામ કયા પ્રકારનું સર્વનામ પુરુષવાચક સર્વનામ મેરે પિતાજી બહોત અચ્છે હૈ મારા પિતાજી બહુ સારા છે તો મેરે શબ્દ એ પણ પ્રથમ પુરુષ માટે છે પણ કયો પુરુષવાચક સર્વનામ તું સબસે અચ્છે બેટે હો એ વક્તા માટે વાપર્યું છે સોરી શ્રોતા માટે વાપર્યું છે તું સૌથી સારો મિત્રો છે તો તું અહીંયા કયો સર્વનામ આવશે પુરુષવાચક સર્વનામ તું તુમ્હારા ભાઈ કહા રહેતા હૈ અહીં તુમ્હારા કયો સર્વનામ આવશે તુમ્હારા ત્રીજા પુરુષ માટે છે સોરી બીજા પુરુષ માટે તારો ભાઈ ક્યાં રહે છે તો એ તુમ્હારા એ શું છે પુરુષવાચક સર્વનામ અહીંયા મેં પુરુષવાચક સર્વનામ છે બીજા વાક્યમાં મેરે પુરુષવાચક સર્વનામ છે ત્રીજા વાક્યમાં તું અને ચોથા વાક્યમાં તુમ્હારા તે રીતે પુરુષવાચક સર્વનામ છે કે જે પુરુષ માટે વપરાય છે પુરુષ એટલે કે અહીંયા સ્ત્રી અને પુરુષ જુદા કર્યા નહીં પુરુષ એટલે બોલનાર વક્તા સ્ત્રી હોય કે જે હોય પણ એ પ્રથમ પુરુષ કહેવાય છે અને સાંભળનાર હોય એને આપણે બીજો પુરુષ કહીએ છીએ અને ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરીએ અને આપણે ત્રીજો પુરુષ પણ આપણે ત્રણ પુરુષને જુદા પાડવાના નથી માત્ર સર્વનામમાં એટલું જ બતાવવાનું છે કે આ પુરુષવાચક સર્વનામ છે પાંચમો વાક્ય ઉન્હે સરકાર સ્નેહ મિલા ત્રીજા વ્યક્તિની વાત તો આ ત્રીજો પુરુષ નો થયો ઉન્હે શબ્દ એ શું આવે ત્રીજા પુરુષની અંદર આપે છે તો ઉન્હે સબકા સ્નેહ મિલા હું અને તમે બંને વાત કરી રહ્યા છો તો આપણે ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ કે ઉન્હે સબકા સ્નેહ એટલે કે પ્રેમ મળો તો ઉન્હે શબ્દ એ પણ શું છે પુરુષવાચક સર્વનામ મેં મેરે તુમ તુમ્હારે ઉન્હે આ શબ્દોને આપણે કઈ રીતે ઓળખીએ છીએ પુરુષવાચક સર્વનામ ખ્યાલ આવ્યો કે પુરુષ ત્રણ પ્રકારના હોય પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ પરંતુ આપણે માત્ર પુરુષવાચક સર્વનામ જ ઓળખાવાનું છે એને જુદા પાડવાના નથી એટલે આપણને ખ્યાલ આવી જવો કે પોતાના માટે વપરાય તો મેં મેરે મેરા મુજકો હમે હમારા આ મેં શબ્દ માટે છે બીજા પુરુષ માટે તું તુમ્હારા તુમે તુમકો આવા શબ્દ બીજા પુરુષ માટે ત્રીજા પુરુષ માટે ઊંધે બે આવા શબ્દો ત્રીજા પુરુષ માટે પણ આપણે માત્ર ઓળખવાનું છે પુરુષવાચક સર્વનામ તો ખ્યાલ આવો જોઈએ કે પુરુષવાચક સર્વનામ કોને કહેવાય કે વક્તા શ્રોતા ઓર અન્ય વ્યક્તિ કે લીએ જીન શબ્દો કા પ્રયોગ કિયા જાતા હૈ ઉન્હે પુરુષવાચક સર્વનામ કહેતે હૈ લેકિન વક્તા શ્રોતા કે ત્રીજા કોઈ વ્યક્તિ માટે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે એને આપણે પુરુષવાચક સર્વનામ કહીએ છીએ તો મેં મેરે તુમ તુમ્હારે ઉન્હે
આને આપણે શું કહીએ છીએ પુરુષવાચક સર્વનામ. તો હવે તમને પહેલા નિયમની અંદર પુરુષવાચક સર્વનામમાં ખ્યાલ આવ્યો હશે. હવે જોઈએ આપણે એના પછીનો બીજો નિયમ નિશ્ચયવાચક સર્વનામ. નિશ્ચયવાચક સર્વનામમાં શું કહ્યું છે? બે સર્વનામ શબ્દ છે કે દ્વારા किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर संकेत दिया जाता है उन्हें निश्चयवाचक सर्वनाम कहते हैं. सो कहते हैं कि निश्चयवाचक सर्वनाम कौन है? ये सर्वनाम शब्द के जेना द्वारा कोई नक्की व्यक्ति अथवा कोई नक्की करेली वस्तु पर संकेत करवामा आवे ये अपने निश्चयवाचक सर्वनाम कहते हैं. के निश्चयवाचक नक्की छे क्या वस्तु नक्की छे અમારા મિત્રો છે, અમારો ભાઈ છે, અમારી માતા છે, અમારા પિતા છે, એ નક્કી જ છે. તો એ જે નક્કી જ છે કે જેમાં કોઈ પ્રકારનો એમ કે મગજમારી નથી કે કોઈ પણ પ્રકારની આપણી ભૂલ નથી થતી, એ વસ્તુ કે જે નક્કી છે કે ના આ વસ્તુ આ જ છે, તો એવી વસ્તુ માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એને શું કહીએ છીએ? નિશ્ચયવાચક સર્વનામ. નિશ્ચયનો મતલબ જ થાય કે નક્કી, જે નક્કી છે એને આપણે શું કહીએ છીએ? નિશ્ચયવાચક સર્વનામ. તો પહેલો નિયમ જોઈએ, પહેલો ઉદાહરણ જોઈએ કે એ સભી મેરે દોસ્ત હે. ક્લાસની અંદર ઘણા બધા બેઠા છે અને બધાને કહો કે આ બધા મારા મિત્રો છે, નક્કી છે કે આ બધા મારા મિત્રો છે. તો આપણે એ શબ્દ ઉપર વાત કરીએ છીએ, એ સભી મેરે દોસ્ત હે, એ શું છે? સર્વનામ છે. પણ શું કહે છે? એ સભી મેરે દોસ્ત હે, મતલબ કે આ બધા મારા મિત્રો છે એવું નક્કી જ છે. તો એ શબ્દ શું થયો? નિશ્ચયવાચક સર્વનામ. એ મેરે ખિલોને, આ રમકડા પડ્યા બધા મારા જ છે, બીજા કોઈના નથી. નક્કી છે કે આ મારા ઘરમાં પડ્યા છે એટલે આ રમકડા મારા જ છે. તો એ પણ એના માટે પણ આપણે આના પર ભાર મૂક્યો છે, એના સર્વનામ છે. એ મેરે ખિલોને હે, તો એ નક્કી છે, માટે એ શબ્દ શું થયો? નિશ્ચયવાચક સર્વનામ. આપ ભી અમારે અધ્યાપક, એ નક્કી છે કે તમે જ અમારા શિક્ષક છો, બીજું કોઈ નહીં. એ નક્કી છે કે તમે જ અમારા શિક્ષક છો, તમારા સિવાય બીજું કોઈ નહીં. તો નક્કી છે કે અધ્યાપક એટલે શિક્ષક. તો આપ વિ શબ્દ શું થયો? નિશ્ચયવાચક સર્વનામ. યહ અમારા વિદ્યાલય, કોઈ પણ આપણે શું બતાવીએ તો કે આ નક્કી છે કે આ મારું જ વિદ્યાલય છે, બીજા કોઈ નહીં. હું આ વિદ્યાલયમાં ભણું છું, આ મારું જ વિદ્યાલય છે. તો નક્કી છે કે આપણે આપણી સ્કૂલને સારી રીતે ઓળખીએ છીએ, બીજાને બતાવીએ એટલે કહીએ છીએ કે આ મારું જ વિદ્યાલય છે. તો આ ય બહાર મૂકીને થયો છે, ય શબ્દ ય અમારા વિદ્યાલય હે. તો આ ય શું થયો? નિશ્ચયવાચક સર્વનામ. એ આપી ઓર ય અને આપણે શું કહીએ છીએ? નિશ્ચયવાચક સર્વનામ, કે જે વસ્તુ નક્કી જ છે એના માટે આવા સર્વનામનો ઉપયોગ થાય છે એને આપણે નિશ્ચયવાચક સર્વનામ કહીએ છીએ. કે આ રમકડા મારા જ છે, આ ઘર મારું છે, આ ભાઈ મારો છે, આ માતા મારી છે, એ નક્કી જ છે. જે નક્કી છે એ વસ્તુ માટે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સર્વનામને આપણે નિશ્ચયવાચક સર્વનામ કહીએ છીએ. તો એ આપ હી ય આવા શબ્દોને આપણે નિશ્ચયવાચક સર્વનામ કહીએ છીએ. એના પછી તો ત્રીજો ટોપિક છે અનિશ્ચયવાચક. આપણે આગળ ભણ્યા પુરુષવાચક સર્વનામ, બીજું ભણ્યા નિશ્ચયવાચક સર્વનામ, હવે અનિશ્ચયવાચક. નિશ્ચયવાચક અને અનિશ્ચયવાચકમાં શું? નિશ્ચયવાચક એટલે કે જે નક્કી છે, અને અનિશ્ચયવાચકનો મતલબ શું થાય? કે જે નક્કી નથી, જે આપણને ખબર નથી, ખબર બહારનું છે એને આપણે કહીએ છીએ અનિશ્ચય. અને જે આપણે નક્કી જ છે કે ના આ એ જ વસ્તુ છે, આ એ જ ઘર છે, એના માટે નિશ્ચયવાચક સર્વનામ. તો હવે આપણે જોઈએ કે અનિશ્ચયવાચક સર્વનામ કોને કહીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા જોઈશું. બે સર્વનામ શબ્દ જો કિસી નિશ્ચિત વસ્તુ અથવા વ્યક્તિ કા બોધ નહીં કરાતે ઉન્હે અનિશ્ચયવાચક સર્વનામ કહેતે. શું કહ્યું છે? એ સર્વનામ શબ્દ જો કોઈ નક્કી વસ્તુ અથવા વ્યક્તિનો બોધ નથી કરાવતું, કોઈ નક્કી નહીં, કોઈ નક્કી હોય એવી વસ્તુ કે વ્યક્તિનો બોધ ન કરાવે એને આપણે અનિશ્ચયવાચક સર્વનામ કહીએ છીએ.
मतलब के जे सर्वना कहू छे के जेमा कई नक्की ज नथी। तेरे उदाहरण जोशो ने वधारे ख्याल आवशे। पानी में कुछ गिर गए, हूँ कई काम करी रही छू, साइड में डोल भरी ने पानी पड़ू छे बाल्टी भरी ने, अने मां अचानक ज आवीने कई वस्तु पड़ी, मैं जोयू के अंदर कई वस्तु पड़ी पर शू पड़ी ए मने खबर नथी। तो ये ना मने एटली खाली ख्याल छे के अंदर कई पड़ी पर पानी मां शू पड़ी ए मने ख्याल नथी। तो के पानी में कुछ गिर गए, पानी में कुछ गिर गया, कुछ रे कई पड़ी पर शू पड़ी ए खबर नथी। तो ये नक्की नथी अंदर पानी मां पड़ी ए खबर पड़ी पर शू पड़ी ए नक्की नथी, नक्की नथी माटे ये अनिश्चित छे। तो आ कुछ शब्द ये शू छे? अनिश्चय वाचक सर्वनाम। आपसे कोई मिलने आए, આપણે ઘરની બહાર નીકળ્યા અને કોઈ મળવા આવ્યું, આપણને કહ્યું કે તારા પપ્પાને મારે મળવું છે અથવા તારી મમ્મીને મારે મળવું છે, આપણે એ સામેના વ્યક્તિને ઓળખતા નથી કે આપણે મમ્મી પપ્પા સાથે એ વ્યક્તિનો શું સંબંધ છે, કોઈ મિત્ર છે કે કોઈ દૂરના કાકા છે કે મામા છે એ આપણે ઓળખતા નથી, તો આપણે ઘરમાં જઈને કહીશું કે મમ્મી કે પપ્પાને કે તમને બહાર કોઈ મળવા આવ્યું છે જેમને હું ઓળખતો નથી। એટલે બહાર કોણ આવ્યું છે આપણે એને ઓળખતા નથી, માટે નક્કી નથી કે કોણ છે, મામા છે કાકા છે કે કોણ છે નક્કી નથી। તો એટલે કહ્યું છે કે આપસે કોઈ મિલને આયા હે, કોઈ કોણ આવ્યું છે ખબર નથી, કોઈ આવ્યું છે પણ કોણ છે ખબર નથી, માટે આ કોઈ શબ્દ એ શું થયો? અનિશ્ચય વાચક સર્વનામ। કિસીને તુમ્હારી પેન્સિલ લે, કિસીને તુમ્હારી પેન્સિલ લે, બેન્ચીસ ઉપર લખી રહી છું, મારી બાજુમાંથી મારી મિત્રની પેન્સિલ કોઈએ, મારી ફ્રેન્ડની પેન્સિલ કોઈએ લઈ, પણ કોને લીધી એ મને ખ્યાલ નથી। એટલી ખ્યાલ આવ્યો મને કે કોઈએ અહીંથી પેન્સિલ ઉઠાવી, પણ એટલા બધા મિત્રમાંથી કોને પેન્સિલ ઉઠાવી એ ખ્યાલ આવ્યો નહીં, પણ મેં એને મારી બેનપણીને કહ્યું કે તારી પેન્સિલ અહીંથી કોઈએ લીધી એ મેં જોઈ, પણ કોને લીધી એ મને ખબર નથી। તો એ કોઈએ લીધી એવી મને ખબર પડી, કોને લીધી એ ખબર ન પડી, એટલે શું છે? અનિશ્ચિત છે। શું કહે છે? કિસીને તુમ્હારી પેન્સિલ લે લી, કિસીને કોને લીધી એની ખબર, કોઈએ લીધી ખરી પણ કોને લીધી એ ન ખબર, તો કિસીને શબ્દ એ શું થયો? અનિશ્ચય વાચક સર્વનામ। ગદ્ય કે નીચે કુછ રખા, ગદ્ય મતલબ કે ગાદલા, ગાદલાની નીચે કંઈક રાખ્યું છે, ગાદલાની નીચે ઘરમાં કોઈએ કંઈક મૂક્યું છે એટલી ખબર પડી કે ગાદલાની નીચે કંઈક પડ્યું છે, પણ શું મૂક્યું છે, શું વસ્તુ પડી છે એ ખ્યાલ નથી। તો કંઈક મૂક્યું છે પણ શું કંઈક મૂક્યું છે એ નથી ખબર, માટે એને આપણે શું કહીએ છીએ? અનિચ્છે વાચક સર્વનામ। તો કે ગદ્ય કે નીચે કુછ રખા હૈ, તો કુછ શબ્દ શું થયો? અનિચ્છે વાચક સર્વનામ। કુછ, કોઈ, કિસીને, કુછ, તો આવા શબ્દોને આપણે શું કહીએ છીએ? અનિચ્છે વાચક સર્વનામ। કે કંઈક થયું છે, પાણી મેં કુછ ગીરા, કંઈક પડ્યું પણ ખબર નહીં શું પડ્યું, આપસે કોઈ મિલને આયા, કોઈ મનમાં આવ્યું છે પણ કોણ આવ્યું છે એ ખબર નથી, કિસીને તુમ્હારી પેન્સિલ લે લીધી, કોઈએ પેન્સિલ લીધી પણ કોણે લીધી એ ખબર નથી, ગદ્ય કે નીચે કુછ રખા, ગાદલાની નીચે કંઈક પડ્યું છે પણ શું પડ્યું છે એ ખબર નથી। માટે આ જે શબ્દો છે કુછ, કોઈ, કિસીને કે કુછ, એ જે શબ્દો છે કંઈ પણ વસ્તુ નક્કી કરતા નથી, માટે એ શબ્દોને આપણે કયા પ્રકારના સર્વનામ કહીએ છીએ? અનિચ્છય વાચક સર્વનામ। તો તમને નિચ્છય વાચક સર્વનામ અને અનિચ્છય વાચક સર્વનામનો ભેદ ખ્યાલ આવ્યો હશે કે નિચ્છય વાચક સર્વનામને કોને કહેવાય છે? કે જે વસ્તુ નક્કી છે કે આ જ મારા મિત્રો છે, આ જ મારી સ્કૂલ છે, તમે જ મારા અધ્યાપક છો, એટલે કે એ સભી મેરે દોસ્ત હૈ, એ મેરે ખિલોને, એ આપ હી હમારે અધ્યાપક હૈ, એ અમારા વિદ્યાલય, જે નક્કી છે એવા શબ્દોને આપણે શું કહીએ છીએ? નિશ્ચય વાચક સર્વનામ। અને જે નક્કી નથી, કુછ, કિસીને, કોઈ, તો આ જે શબ્દો છે એમાં કંઈ જ નક્કી નથી, માટે આપણે એને અનિશ્ચય વાચક સર્વનામ કહીએ છીએ। અને પુરુષવાચક સર્વનામમાં પણ આપણને ખ્યાલ આવી ગયો કે ત્રણ પ્રકારના પુરુષ હોય, તો પુરુષ મેં, મુજે, મેરા, હમારા, હમે, તું, તુમ્હારા, ઉન્હે, વે, આ શબ્દોને આપણે શું કહીએ છીએ? જે પુરુષની જગ્યાએ વપરાય છે એને આપણે શું કહીએ છીએ? પુરુષવાચક સર્વનામ।
तो आज आपने विद्यार्थी मित्रों आज ना वीडियो में अंदर आपने त्रण प्रकार के सर्वनाम सर्वनाम ना कुल छह प्रकार छे एमाना त्रण प्रकार भण्या पुरुषवाचक सर्वनाम निश्चयवाचक सर्वनाम अने अनिश्चयवाचक सर्वनाम त्रण प्रकार आज आपने भण्या तो ए त्रण प्रकार ना तमने ख्याल आई गयो होशे के त्रण प्रकार ना सर्वनाम ने कई रीते ओळखी शकाय तो हवे जे आगळना त्रण प्रकार ना सर्वनाम छे ए आपने विद्यार्थी मित्रों आना पछीना वीडियो में जोईशुं जय हिंद जय भारत।